मॉर्निंग नमस्कार दौरण अग्यार जी विज्ञान में तमारु स्वागत है। आपणे आजनो आपणो नवो टॉपिक एटले के यूबेक्टेरिया बराबर आजनो आपणो नवो टॉपिक एटले के यूबेक्टेरिया आर्की बैक्टेरिया सॉरी मोनेरा समष्टि એટલે બેક્ટેરિયા બેક્ટેરિયાના બે ભાગ પડ્યા આપણે આર્કી બેક્ટેરિયા ઇયો બેક્ટેરિયા એમાં આજે આપણે ભણવાના છે યુ બેક્ટેરિયા યુ બેક્ટેરિયાની હું વાત કરું તો તેને સત્ય બેક્ટેરિયા પણ કહે છે સત્ય બેક્ટેરિયા શું કામ કહેવાય ખબર છે ઓલાને ખોટા બેક્ટેરિયા કહેવાય અને સત્ય બેક્ટેરિયા કહેવાય શું કામ ખબર આર્કી બેક્ટેરિયા હોય ને એમાં કોષ દિવાલ હોતી નથી અથવા પ્રાથમિક કોષ દિવાલ હોય જ્યારે યુ બેક્ટેરિયામાં યુ બેક્ટેરિયામાં આપણે વાત કરીએ કે તેમાં સખત કોષ દિવાલ જોવા મળે છે બરાબર છે આપણને આપણા અહીંયા જે બેક્ટેરિયા જોવા મળે છે એમાં કેવી દિવાલ કોષ દિવાલ જોવા મળે છે સખત કોષ દિવાલ જોવા મળે છે બરાબર છે એનાથી આગળ વાત કરીએ તો યુ બેક્ટેરિયામાં નીલ યુ બેક્ટેરિયા છે એમાં યુ બેક્ટેરિયાનો એક વિશિષ્ટ પ્રકાર એટલે કે આપણે કહી નાખીએ સાયનો બેક્ટેરિયા છે યુ બેક્ટેરિયાનો એક પ્રકાર સાયનો બેક્ટેરિયા જે નીલ હરિત લીલ જેવા છે જે ક્લોરોફિલ ધરાવે છે જે પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક બનાવે છે યુ બેક્ટેરિયાનો એક પ્રકાર છે આ સાયનોબેક્ટેરિયા આ સાયનોબેક્ટેરિયા છે ને એ શું ધરાવે છે ખબર છે ક્લોરોફિલ ધરાવે છે આ ક્લોરોફિલની હાજરીના કારણે તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે સાયનોબેક્ટેરિયા ક્યાં જોવા મળે છે તો કે સાયનોબેક્ટેરિયા ખારા મીઠા પાણીમાં જોવા મળે છે સાયનોબેક્ટેરિયા આપણને કઈ જગ્યાએ જોવા મળે છે સાયનો બેક્ટેરિયા ખારા અને મીઠા પાણીમાં જોવા મળે છે આ એની ખાસિયત છે સાયનોબેક્ટેરિયા છે ને એ ખારા અને મીઠા પાણીમાં જોવા મળે છે બરાબર છે એનાથી આગળ આપણે યુ બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો યુ બેક્ટેરિયા બરાબર છે તેમાંના ઘણા કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે જેને અભિકોષ કહે છે બરાબર છે હવે આ યુ બેક્ટેરિયામાંથી ઘણા યુ બેક્ટેરિયા
Imperia mati. Gerang karena bakteria wartawan mati nitrogen. હવાના નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે.
બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન કરે છે બરાબર આ બેક્ટેરિયા ભાજન દ્વારા પ્રજનન કરે ભાજન એટલે આ એક બેક્ટેરિયા હોય બરાબર એમાંથી બે ભાગ થાય એટલે બે બીજા બે બનાવી નાખે એકમાંથી બે એને ભાજન કહેવાય એટલે ભાજન પદ્ધતિ દ્વારા એ શું કરે છે પ્રજનન કરે છે બરાબર છે એનાથી આપણે આગળ આવીએ તો આ સિવાય એ શું કરે છે તો કે એ એક તો ભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે પછી તો કે એક બેક્ટેરિયો બીજાના શરીરમાં ડીએનએ દાખલ કરી અને નવો બેક્ટેરિયો ઉત્પન્ન કરે છે આ પદ્ધતિને લિંગી પ્રજનન જેવી પદ્ધતિ કહી શકો છો એક બેક્ટેરિયો બીજા બેક્ટેરિયામાં પોતાનો ડીએનએ ટ્રાન્સફર કરી નાખે ડીએનએ એટલે શું ડાઈ રિબોન્યુક્લિક એસિડ આપણો જનીન દ્રવ્ય શરીર આ જે પણ સજીવ છે એમાં જનીન દ્રવ્ય તરીકે એટલે એક બેક્ટેરિયો બીજા બેક્ટેરિયામાં પોતાનો ડીએનએ ટ્રાન્સફર કરે આ રીતના નવો બેક્ટેરિયો ઉત્પન્ન કરે સમજાઈ ગયું ભાઈ હે અને નવો સજીવ ઉત્પન્ન કરે છે બરોબર છે આ રીતના એક બેક્ટેરિયાની નવી જાત છે માઇકોપ્લાઝમા બરોબર છે એના વિશે જરા કહી દઉં માઇકોપ્લાઝમા આ માઇકોપ્લાઝમા એટલે શું ભાઈ તો કે માઇકોપ્લાઝમા છે એ સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન હોય છે સંપૂર્ણ કોષ દિવાલ વિહીન હોય છે સંપૂર્ણ કોષ દિવાલ વિહીન હોય છે બરાબર છે જે ઓક્સિજન વગર પણ જીવી શકે છે ઈ એની ખાસિયત ઓક્સિજન વગર પણ જીવી શકે છે માઇકોપ્લાઝમા જે બેક્ટેરિયા છે એની ખાસિયત કોષ દિવાલ હોતી નથી પછી ઓક્સિજન વગર પણ જીવી શકે છે એને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી આ રીતના પોતે પોતાનું જીવન ગુજારી શકે છે બરાબર છે એટલે મેં તમને અહીંયા બેક્ટેરિયાના પ્રકાર સમજાવ્યા બેક્ટેરિયા એટલે કે મોનેરા સૃષ્ટિ પાંચ સૃષ્ટિ હતી ને એમાં મોનેરા સૃષ્ટિની આપણે વાત કરીએ તો બેક્ટેરિયા બે પ્રકારના આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એમાંનો યુ આર્કી બેક્ટેરિયા મેં તમને સમજાવ્યા અને આજે યુ બેક્ટેરિયા પર તમને